आज सवारे ज मैं सवारे में लोग जमवा गया त्यारे वेइटर आव्यो अने एटला प्रेम थी मने पूछू शू लेशो मैं अहींया बेसो એટલે અમારી સાથે ભાઈ આપનું નામ સોરી કિરીટભાઈ કિરીટભાઈ આમ એટલું બધું જોતા હતા કે આટલા બધા બહેનોને કેવું સરસ પૂછે એટલે મને એમ થયું કે પુરુષના મોઢા ઉપર સવાલ છે એટલે મેં એમને કીધું મેં કીધું અમને સ્ત્રીઓને છે ને હોટલ રેસ્ટોરન્ટ પર જમવા જવાનું બહુ જ ગમે અહીંયા દરેક ભાઈઓને એક અનુભવ હશે એક બહેનોએ સૌથી વધુ કદાચ જીદ કર્યો બહાર લઈ જાઓ ને જમવા બહાર લઈ જાઓ ને જમવા અમને હું રસોઈ કરતા નથી આવડતી હે એવું છે બધું જ અમે પનીર ટીકા બન્ના ટીકા મંચુરિયન ગૂગલ કરી કરી યુટ્યુબ કરી કરીને બનાવી દઈએ સેકન્ડમાં બનાવી લઈએ હોટલવાળા કરતાં સારું બનાવી લઈએ પણ અમે જઈએ એકાદ માણસ અમારી માટે પણ દરવાજો ખોલે અમને રાણી જેવી ફિલિંગ આવે એકાદ વ્યક્તિ અમારી માટે જગ્યા કરે એક સ્ત્રી માટે કોઈ જગ્યા કરે કે બેસો મેમ બેસો અહીંયા અમને કોઈ પુરુષ એવું પૂછે તમને શું ભાવશે યાર કોઈ પૂછ્યું જ નહીં કોઈ પૂછ્યું જ નહીં એટલે કોઈક વ્યક્તિ અમને એમ પૂછે ભાવશે અમે ત્રણ જગ્યાએ અમે ના પડી એ અમને ન ભાવે અમને ન ભાવે કારણ કે અમને એમ થાય અમને ના પાડવાનો અધિકાર છે અને અમે બિંદાસ કહી શકે ટેસ્ટ બરાબર નથી આના કરતા તું સારું બનાવ આ જે લક્ઝરી છે ને ફીલ કરવાની આગળ બેઠેલા મેડમ મારી રામમ કરે છે એમ શ્યોર એ સહમત છે આપનું નામ નીલમબેન યસ નીલમબેન ક્યાં નામ આમ કરે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે આ લક્ઝરી અમારે ફીલ કરવી છે અને પુરુષ માટે આમાંનું કશું નવીન નથી કારણ કે જેવું જાય એટલે તમામ બધી સ્ત્રીઓ પોતાના છોકરાને કહી દે પપ્પાને બેવા દે થાકીને આવ્યા છે પપ્પાને રહેવા દે દરેક ઘરમાં પપ્પાની ડાઇનિંગ ટેબલની ચેર ફિક્સ છે મમ્મીની નથી એ તરત જાય એટલે દીકરો જગ્યા કરી દે ટેબલ ચોખ્ખું કરી દે કારણ કે જો ટેબલ ચોખ્ખું ન હોય પપ્પાનો મગજ જાય ધડબડાટી બોલી જાય અને સવારથી આગલી રાતથી અમે પૂછ્યું કે તમે શું ખાશો હે તમે શું ખાશો અને દરેક સ્ત્રીનો સામાજિક પ્રશ્ન રાષ્ટ્રીય પ્રશ્ન સાંજે શું રસોઈ કરવી એટલે પુરુષ આ બધા પ્રશ્નોથી કંટાળે છે અને અમને કોઈ પૂછતું નથી એટલે અમને હોટલ રેસ્ટોરન્ટમાં વધુ જવું હોય છે ખાવા માટે ન જ જવું બાકી અમે ડાયટિંગના જ રવાડે છીએ પણ ઓલી જે લક્ઝરી મળે છે ને એમ કંઈક સ્પેશિયલ છે જે ફિલિંગ મળે છે ને અમે તમારી સાથેના છીએ એવું જે કોઈક વ્યક્તિ ભલે પૈસા દઈને તે પણ અમને આપે છે ને એ લક્ઝરી ફીલ કરવા માટે સ્ત્રીઓ જીદ કરે છે લઈ જાઓ અને જમ્યા પછી અમારે વાસણ નહીં ઉટકવાના મૂકીને તડ દઈને ઊભો થઈ જવાનું ટેબલ અમારે સાફ નહીં કરવાનું રસોડું અમારે નહીં ધોવાનું આ બધી જે અમારે એ થોડીક વાર માટે ભલે એક 30 દિવસમાંથી એક દિવસ પણ અમને જો ફ્રી ટાઈમ આવો મળતો હોય તો અમારે લેવો છે અમારે લઈ લેવો છે સાદી તમે ભલે પુરુષોને એવું લાગતું હશે ક્યાંક કે સ્ત્રીઓ બહુ ડિમાન્ડિંગ છે સતત માગ્યા રાખે છે પણ એનું કારણ શું છે ખબર છે અમારા પપ્પા જ્યારે દીકરી જન્મે ને કુટુંબમાં એટલે માને એમ થાય કે દીકરીને ખોટી આદત નથી કાલ સવારે કેવું સાસરું મળ્યું તો એટલે મા એને કરકસર શીખવાડે બધું આપે નહીં એવું બધું શીખવાડે અને પપ્પા એક ચિંતામાં હોય કાલ ક્યાં આવી એને ખબર છે કે એને કેવું સાસરું મળે છે એટલે બધું આપો એટલે પપ્પા નામનો સુપર હીરો અમારા જીવનમાં આવેલો પહેલો પુરુષ કે જેણે અમને બધી હા જ પાડી હોય ઓલ યસ કોઈ દિવસ અમારા પપ્પાએ ના ન પાડી હોય એણે ગજા કરતાં વધુ મોંઘી ગિફ્ટ અમને આપી હોય એટલે અમે જ્યારે ઘરની બહાર નીકળીએ અને સાસરે જઈએ એટલે અમારા મનમાં કયા પુરુષની કલ્પના છે બધી હા પાડે ગજા કરતાં વધુ આપે એવા પપ્પા કે અમારી ભૂલ ન હોય ને અમે રિસાઈને સુઈ જઈએ તો એમ કે હાલ મારો દીકરો જમી લે કાલ લઈ આવીશ એટલે અમને એવું થાય કે અમે અહીંયા આવશું ને તો અમને આવી ટ્રીટમેન્ટ મળશે
પણ અમને સમાજ શીખવડતું બહુ વાર લાગી કે પપ્પા ને પતિમાં ફરક હોય. એ તમે મોઢું ફેરવીને સુઈ જાવ તો એ તમને ન કહે, રાધર અમારે સોરી કહેવું પડે, ખાઈ લ્યો ને સોરી, બસ હવે નહીં કહો. હવતર તમે કહો એમ ફરક છે. ધીમે 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 તમે થોડાક સ્ત્રી છે ને, તમને કોયડો ભલે લાગતી હોય છે ને, આ જગતના જેટલા કોયડાઓ તમે બુદ્ધિથી સોલ્વ કરવાનો પ્રયાસ કરો ને તો તમે અટકાવ, મૂંઝાવ, તકલીફમાં થાવ. આવું નથી. સ્ત્રીનું શરીર તો સર્જનની લેબોરેટરી છે. આ જગતના તમામ સર્જન એની નાભીમાંથી પ્રગટ થાય છે. અને અમે સ્ત્રીઓ કુદરતની કરેલી તમામ ભૂલો બ્યુટી પાર્લરમાં જઈ જઈને અમે સોલ્વ કરી આવીએ. ડાર્ક સર્કલ આપ્યા હોય, થોડો કાળો રંગ ઉપર આપ્યો હોય, તમે થોડું બ્યુટી પાર્લરમાં જઈને થોડા ધોળા થઈ આવીએ, વાળ બરાબર નો આવ્યા હોય કે વાકડીએ આવ્યા હોય તો સ્ટ્રેટ કરાવી આવીએ, સ્ટ્રેટ કરાવ્યા હોય તો વાકડીએ કરાવી આવીએ. શું કામ? હમણાં એક વખત, થોડા વખત પહેલા એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. બે પ્રસંગો આ કાર્યક્રમના જ છે. એ કાર્યક્રમમાં ભાવનાબેન એક ભાઈ એવું, મારી પહેલાના પૂર્વ વક્તાએ એવું કીધું કે હવે આ દેશની નારી બહુ જ આગળ નીકળી ગઈ છે, બહુ આગળ નીકળી ગઈ છે. પણ હવે આ આ સમાજની, આ યુગની સ્ત્રીઓ જે છે, એમના કુખે ભગતસિંહ, શિવાજી જેવા સંતાનો ન આવી શકે. શું કામ ન આવી શકે નીલમબેન? કારણ કે આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાય છે. આ સ્ત્રીઓ ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય, મંચુરિયન ખાતી હોય, એમના પેટે થોડા શિવાજી અને ભગતસિંહ જેવા સંતાનો આવે? ફિર બાઈ બારી આઈ મેરી, મૂકું તો નહીં જ. મેં કીધું ભાઈએ બહુ જ સાચી વાત કરી છે, ખરેખર સાચી વાત કરી છે. આ યુગમાં હવે એવા સંતાનો આવવા કદાચ અશક્ય હશે, કારણ કે અમે ઊભા ઊભા પાણીપુરી ખાઈએ, અમે પિત્ઝા ખાઈએ. પણ મારે કેવું છે તો હું સિગરેટ, દારૂ, તમાકુનો કોઈ વાંક જ નહીં, માત્ર પાણીપુરી, પિઝા, એક અડધું ફૂલેલું મેંદું, અડધું બટેટું, બે ચણા, એક ડુંગળીને આટલું ટીપું પાણી, અડધું પીવા જાવ તો ઢોળાઈ જાય. જોઈશ કોઈ દી પાણીપુરી ખાતા? એનો કોઈ વાંક જ નહીં. અને 24 કલાક લેખે મોઢામાં માવા ભરવીને બેઠા હોય, પછી ભગતસિંહ અમારી પાસે અપેક્ષા રાખો? એ તો બડી નાઇન્સાફી હૈ, શક્ય નથી. બીજો પ્રસંગ,